એજ્યુકેશનના એજ્યુકેશનલ વિડીયોમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સમાં એસપી એન સીસી વિષયમાં એસપી વિભાગની અંદર બીજું ચેપ્ટર છે શેરની ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ. તો આ આખું જે ચેપ્ટર છે એમાં શેરનું ખરીદ વેચાણ કઈ રીતે થાય છે, એના માટે કંપની કઈ રીતે પરમિશન આપે છે, સેક્રેટરીની એમાં શું શું ફરજ હોય છે, એ શું કામ કરે છે, એ અહીંયા આપણે આજ ખાસ જોવાના છીએ. પણ એ જોતાં પહેલાં ખાસ સમજીએ કે ધંધાકીય વ્યવસ્થાના ઘણા બધા સ્વરૂપો છે અને એમાં સૌથી પહેલું સ્વરૂપ હતું આપણને ખબર છે વૈયક્તિક માલિકી. તો વૈયક્તિક માલિકીની મર્યાદાઓ હતી કે કામ કરનાર વ્યક્તિ એક જ હોવાથી, અને બીજું કે મૂડીની વ્યવસ્થા પણ એક જ વ્યક્તિ કરતો હતો એટલે મૂડીની પણ મર્યાદા હતી. તો ઘણી બધી હતી કે દાખલા કે બધી જ વસ્તુઓનું કાર્યભાર છે એક વ્યક્તિએ સંભાળવો પડતો હતો. હવે આ બધી મર્યાદાઓને કારણે છે ભાગીદારી પેઢીની વ્યવસ્થા આખી ઉદ્ભવી કે જેમાં એક કરતાં વધારે વ્યક્તિઓ છે નફો વહેંચવાના હેતુથી સંમત થાય અને કામ કરે, ને જ્યારે એ કામના અંતે નફો મળે ત્યારે ભાગીદારો વહેંચી લે. હવે એમાં પણ પ્રોબ્લેમ હતા એટલે એના પછી સૌથી આધુનિક ધંધાકીય સ્વરૂપ જે ઉદ્ભવ્યું એ કંપનીનું ઉદ્ભવ્યું. અને કંપનીનું સ્વરૂપ એટલા માટે શ્રેષ્ઠ હતું અત્યાર સુધીના ધંધાકીય સ્વરૂપોમાં કે એમાં ઘણા બધા લોકો એકસાથે કામ કરતા હતા, કંપનીનું આયુષ્ય ખૂબ લાંબુ હતું, મોટા મોટું કે એમાં સૌથી વધારે મૂડી બહાર પાડી શકાતી હતી. એટલે જેટલી મૂડીનો ઉપયોગ આપણે કરવો એટલે કરી શકતા હતા, મોટા પાયે ઉત્પાદનના સંશોધનના લાભ આપણને મળતા હતા. અને એટલા માટે છે કંપની અસ્તિત્વમાં આવી અને એ અત્યારે ઘણા બધા જગ્યાએ સફળ પણ છે. ભારત દેશ સિવાય વિશ્વના ઘણા બધા દેશોમાં કંપનીનું સ્વરૂપ છે અતિશય સફળ થયું છે. હવે જો એની અંદર ખાસ કે જે મૂડી બહાર પાડવામાં આવે છે કંપનીના કાર્યો કરવા માટે એને આપણે શેર મૂડી પણ કહીએ છીએ. કંપની ઘણા બધા પ્રકારની મૂડી બહાર પાડે છે જેને આપણે પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, ડિબેન્ચર, બોન્ડ આ બધું અલગ અલગ સ્વરૂપમાં વિભાજિત કરીએ છીએ અને સમજીએ છીએ. પણ એમાંથી ખાલી જો શેર મૂડીમાં આપણે ફોકસ કરીએ તો જે શેર મૂડી છે એ ઘણી વખત જેટલા શેર હોલ્ડરો ખરીદે છે એ શેર હોલ્ડરોને ભવિષ્યમાં શેર ખરીદ્યા પછી નાણાંની જરૂરિયાત ઊભી થાય છે અથવા તો બીજા કોઈ કારણસર શેર પોતાની પાસે રાખવા હોતા નથી. તો કંપની ધારાની જોગવાઈ 2013 પ્રમાણે કંપનીએ તે શેરધારકોને એવી છૂટ આપી છે, એમને કંપની ધારક જે શેરધારકો છે એમને એવો અધિકાર મળેલો છે પોતાની પાસે જે શેર છે એ પોતાની ઈચ્છાથી પોતાની મરજીથી અન્ય કોઈ પણ વ્યક્તિને શેર વેચી શકે. પણ એના માટે એવું કરવા માટે કંપનીની મંજૂરી હોવી આવશ્યક છે. એટલે અહીંયા જો હું વાત કરું છું એ છે શેરનું ખરીદ વેચાણ. અહીંયા મોટાભાગે એવું હોય છે કે શેર હોલ્ડરો સામાન્ય રીતે જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે સરળતાથી ખરીદી લેતા હોય છે. પછી નજીકના સમયમાં અથવા તો નજીકના ભવિષ્યમાં શેર હોલ્ડરોને નાણાંની જરૂરત ઊભી થાય એટલે એ શું કરે છે પોતાની પાસે રહેલા શેર અન્ય કોઈ વ્યક્તિને વેચી નાખે છે. અને આ જે વેચવાની પ્રક્રિયા થઈ અને આવું વેચાણ એકવાર નથી થતું, ઘણી બધી વખત થાય છે. હવે એક વ્યક્તિ બીજા વ્યક્તિને શેર વેચ્યા, બીજા વ્યક્તિ એ શેર ખરીદીને થોડા સમય રાખીને વળી પછી ત્રીજા વ્યક્તિને વેચ્યા. તો આ રીતે ખરીદ વેચાણ કોન્સ્ટન્ટ શરૂ જ રહે છે. બરાબર, તો આજે શેરનું ખરીદ વેચાણ શરૂ રહે છે એને આપણે આપણી ભાષામાં કહીએ છીએ શેરની ફેરબદલી. હવે ફેરબદલી શબ્દ એટલા માટે વાપરવામાં આવે છે કારણ કે જ્યારે શેરનું વેચાણ થાય છે ત્યારે શેરનો માલિક પણ બદલાય છે. એટલે અહીંયા હકીકતમાં શેરની ફેરબદલીના બદલે શેરના માલિકીની હેરફેર થાય છે, ફેરબદલી થાય છે, માટે એવો શબ્દ વપરાય છે ફેરબદલી. એટલે હકીકતમાં આપણા મુદ્દાનું નામ છે શેરની ફેરબદલી. તો શું છે શેરની ફેરબદલી એ પહેલાં વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યા એવી છે કે શેરધારક સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે. હવે આ અન્ય વ્યક્તિ કોણ હોય એ મોટાભાગે છે શેરનો મૂળ માલિક છે નક્કી કરે છે. અને નક્કી કર્યા પછી એને શેર વેચી શકાય કે નહીં એના માટેની કંપની પાસેથી મંજૂરી લે છે. જો કંપની મંજૂરી આપે તો આ મૂળ શેરધારક છે એ અન્ય વ્યક્તિની તરફેણમાં એટલે અન્ય વ્યક્તિને આ શેર છે એનો હક છે એ જતો કરે છે. એને કહેવાય શેરની ફેરબદલી. બહુ સાદી ભાષામાં સમજો તો આ શેરધારકે અન્ય વ્યક્તિને પોતાના શેર વેચી દીધા અને આવું કરવાથી પરિણામ શું આવ્યું કે જેટલા શેર ઉપર છે આ શેરધારક માલિકી હક ધરાવતો હતો એની માલિકી હતી એ હવે બધી માલિકી છે એ અન્ય વ્યક્તિ પાસે વહી જાય. તો આવી રીતે શેરની માલિકી એક વ્યક્તિથી બીજા વ્યક્તિ પાસે વહી જાય એને આપણે કહીએ છીએ શેરની ફેરબદલી. પણ ખાસ અહીંયા સ્વેચ્છાએ આ પ્રક્રિયા સ્વેચ્છાએ થવી ફરજિયાત છે, નહીં તો આ ફેરબદલી ગેરકાયદેસર કે અનિયમિત પણ થઈ શકે. એટલે મોટાભાગે કંપનીની મંજૂરીથી અને શેરધારકની ઈચ્છાથી હંમેશા શેરની ફેરબદલી થાય છે. હવે આજે શેરની ફેરબદલી થાય એમાં કઈ કઈ બાબતો મુખ્ય છે જુઓ કે મોટાભાગે કંપનીએ જ જેટલા શેરધારકો છે એ બધા શેરધારકોને એવો અધિકાર આપ્યો છે
કે શેરધારક ધારે ત્યારે ઈચ્છે એટલા વ્યક્તિને, ઈચ્છે ત્યારે અને ઈચ્છે એટલી રકમના શેર અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરી શકે છે, મતલબ અન્ય વ્યક્તિને વેચી શકે છે. એટલે સ્વાભાવિક વાત છે કે શેરની ફેરબદલીની મંજૂરી આપનાર કોણ છે? હંમેશા કંપની, અને કંપની વતી આ મંજૂરી આપે છે કંપની સેક્રેટરી. હવે આ જે શેર ફેરબદલી થાય એમાં શું થાય છે, શેની ફેરબદલી થાય છે? તો માલિકી હકની ફેરબદલી થાય છે. અને શેનો માલિકી હક? તો કે શેરનો. તો જે શેરનો માલિક પહેલાં મૂળ શેરધારક હોય એ ફેરબદલી થાય એટલે મટીન છે નવો વ્યક્તિ એનો માલિક બને. એટલે અહીંયા માલિક જે હોય એની ફેરબદલી થાય છે, માલિકી હકની ફેરબદલી થાય છે. નવું શું થાય છે? તો જે વ્યક્તિ શેર ખરીદે છે મૂળ વ્યક્તિ પાસેથી, એ શેર ખરીદનારને કંપનીનું સભ્યપદ મળે છે, એટલે કે એ કંપનીનો નવો સભ્ય બને છે, કારણ કે એની પાસે હવે કંપનીના શેર છે અને એ કંપનીનો માલિક છે. હવે જે વ્યક્તિ શેર વેચે છે, જેને આપણે મૂળ શેરધારક પણ કહીએ છીએ, એ મૂળ શેરધારક એટલે કે શેર વેચનાર, એના સભ્યપદનો શેર વેચવાની સાથે જ ફેરબદલી થાય, એની સાથે સભ્યપદનો અંત આવે છે. એનો મતલબ એવો થયો કે હવેથી તે શેરધારક છે કંપનીનો માલિક, કંપનીનો સભ્ય કહેવાય નહીં. એટલે આ રીતે છે કંપનીમાં શેરની ફેરબદલી થાય ને, તો બહુ મહત્ત્વનું લક્ષણ છે. શેરની ફેરબદલી કંપનીનું મહત્ત્વનું લક્ષણ એટલા માટે છે કારણ કે જેટલા શેરધારકો છે એમનો આ મૂળભૂત હક છે શેરનું ખરીદ વેચાણ કરીને માલિકીની ફેરબદલી કરવી. અને આ છે કોન્સ્ટન્સી શરૂ રહે એના માટે કંપની પણ વ્યવસ્થા કરે છે. આપણા દેશમાં શેર બજાર છે તો આ બધાના માધ્યમો દ્વારા અત્યારે તો ઓનલાઈન ડિમેટ ખાતું ખોલાવીને પણ શેરની ફેરબદલી થાય છે. તો શેરની ફેરબદલી અત્યારે ભલે ઝડપી થઈ છે પણ મૂળ કંપની ધારા પ્રમાણે આ જોગવાઈ, આ લક્ષણ એનો ઉલ્લેખ ખાસ છે, જેનો ઉપયોગ કરીને વિશ્વના મોટાભાગના શેરધારકો છે એ પોતાની પાસે રહેલા શેર અન્ય વ્યક્તિ કે સંસ્થાને વેચી શકે છે અને માલિકીની ફેરબદલી, શેરની ફેરબદલી સરળતાથી કરી શકે છે. તો શેરની ફેરબદલી કરવાથી શું થાય છે, એની જોગવાઈ કંપની ધારામાં શું છે, એની પ્રોસેસ શું છે, શેરની ફેરબદલી થાય ત્યારે સેક્રેટરીએ શું કરવાનું હોય, આ અંગેની તમામ વિગતો આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ, જેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપને ઉપલબ્ધ હશે. તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.